તમારું હાર્દિક સ્વાગત છે મારા ગુજરાત જોશમાં. ચાલો જોઈએ તાજેતરના ન્યૂઝપેપરમાં આવેલી રોજગારની જાણકારી. તો ચાલો શરૂ કરીએ. જિલ્લા રોજગાર વિનિમ કચેરી હિંમતનગર ખાતે 27/9/2019 રોજ સવારે 10 વાગ્યાથી સીટ શ્રી બી એસ શાહ આર્ટ્સ કોલેજ વાડાલી ખાતે સાબરકાંઠામાં રોજગાર મેળો યોજાનાર છે. મિત્રો, તેના માટે જે વય મર્યાદા 18-35 સુધીના અરજી કરી શકે છે. આઈટીઆઈ પાસથી લઈને સ્નાતક ડિગ્રી સુધીના ઉમેદવાર આમાં અરજી કરી શકે છે. મિત્રો, તો આ ભરતી મેળામાં હાજર રહેવાનું રહેશે તમારે એક એક ઝેરોક્સની નકલ સાથે. તો આગળ વધીએ મિત્રો. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર દ્વારા અલગ અલગ પોસ્ટ માટે મેનેજરની પોસ્ટની જાહેરાત કરવામાં આવેલી છે. અસિસ્ટન્ટ પ્રોફેસર કમ પ્રોગ્રામ મેનેજર માટે એક, રિસર્ચ એસોસિએટ કમ પ્રોગ્રામ કોઓર્ડિનેટ માટે કેમિકલ ઇન્ડસ્ટ્રીયલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે એક જગ્યા, રિસર્ચ એસોસિએટ કમ પ્રોગ્રામ કોઓર્ડિનેટ માટે ફાયર એન્ડ સેફ્ટી માટે એક જગ્યા, ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ માટે એક જગ્યા, ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ મેનેજર માટે એક જગ્યા. આવી રીતે અલગ અલગ જગ્યા માટે ભરતી થનાર છે. જેની અરજી તથા જાહેરાતની વિગતવાર જાણકારી તમને www.gidm.gujarat.gov.in ઉપર મળી જશે. મિત્રો, તો આગળ વધીએ. ગીર ફાઉન્ડેશન યાને કે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનમાં ભરતી આવેલી છે અલગ અલગ જગ્યા માટે પ્રોગ્રામ ઓફિસર માટે. મિત્રો, આના માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી અનુસ્થાનક લાઈફ સાયન્સ સમક્ષ અથવા MBA વિથ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ અથવા સ્થાનિક PG ડિપ્લોમા ઇન એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં કરેલું હોવું જરૂરી રહેશે અને કોમ્પ્યુટરનું જાણકાર પણ હોવું જરૂરી રહેશે. મિત્રો, 5 વર્ષનો અનુભવ માંગવામાં આવેલું છે. 40 વર્ષ સુધીના અરજી કરી શકે છે. હિસાબી અધિકારી માટે મિત્રો, માન્ય યુનિવર્સિટીમાંથી MCOM પાસ તેમજ ડિપ્લોમા ઇન ટેક્સિસ પ્રેક્ટિસ અને ટેલી ERP 9 કરેલું હોવું જરૂરી રહેશે. અનુભવની વાત કરીએ તો સરકારી કચેરી તથા સરકારી સંસ્થામાં 8 વર્ષનો હિસાબી અથવા ઓડિટનો કામગીરી કરેલું હોવું જરૂરી રહેશે. 35 વર્ષ સુધીના અરજી કરી શકે છે. આર્ટિસ્ટ માટે ભરતી છે. મિત્રો, માન્ય યુનિવર્સિટીમાંથી પોસ્ટ ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સમાં 50% વધુ હોવું જોઈએ અથવા ડિપ્લોમા ઇન મલ્ટી મીડિયા કોર્સ કરેલો હોવું જરૂરી રહેશે. સરકારી કચેરી તથા સરકારી સંસ્થામાં 10 વર્ષનો વાઇલ્ડ લાઈફ ડિઝાઇનિંગનો અનુભવ જરૂરી રહેશે. 45 વર્ષ સુધીના અરજી કરી શકે છે. આના પછી કારકુનમાં ભરતી છે. મિત્રો, જેના માટે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ પાસ કરેલું હોવું જરૂરી રહેશે અને તેમજ માન્ય સંસ્થામાંથી ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપિંગના 50 વર્ડ પર મિનિટની સ્પીડ પણ હોવી જરૂરી રહેશે. મિત્રો, સરકારી કચેરી તથા સરકારી સંસ્થામાં 5 વર્ષનો અનુભવ વહીવટી કામગીરીનો હોવો જરૂરી રહેશે. 35 વર્ષ સુધીના અરજી કરી શકે છે. એના સિનિયર રિસર્ચ ફેલોમાં ભરતી થશે. મિત્રો, એના માટે માન્ય યુનિવર્સિટીમાંથી MSc અથવા લાઈફ સાયન્સ સમક્ષ અને ERDAS અથવા ArcGIS 5 સોફ્ટવેરમાં કામગીરીનો અનુભવ હોવો જરૂરી રહેશે. અનુભવની વાત કરીએ તો 5 વર્ષથી વધુ RS અથવા GIS અનુભવ હોવું જરૂરી રહેશે. 40 વર્ષ સુધીની અરજી કરી શકે. કોમ્પ્યુટર અસિસ્ટન્ટની વાત કરીએ તો 2 જગ્યા થશે ભરતી. મિત્રો, 12 પાસ અને માન્ય સંસ્થામાંથી ગુજરાતી તથા ઇંગ્લિશ ટાઈપિંગનો 50 વર્ડ પર મિનિટની સ્પીડ અંગે તેમજ બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જરૂરી રહેશે. મિત્રો, અનુભવની વાત કરીએ તો અનુભવ ધરાવતા અગ્રતા આપવામાં આવશે. 30 વર્ષ સુધીના અરજી કરી શકે છે. મિત્રો, ઉપરના લાયકાત ધરાવતા અને અનુભવ ધરાવતા ઉમેદવારે આજે ક્યાં મોકલવાનું રહેશે? ગીર ફાઉન્ડેશન, ઇન્દોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર, સેક્ટર 7 મોકલવાનું રહેશે. મિત્રો, વધુ જાણકારી માટે આ ફોન નંબર ઉપર તમે કોલ કરીને જાણકારી મેળવી શકો. આગળ વધીએ. ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડમાં ભરતી આવેલી છે કેમિસ્ટ પ્રોડક્શન માટે. મિત્રો, એના માટે BSc અથવા ડિપ્લોમા કેમિકલ અથવા MSc કેમિસ્ટ્રી 2-7 વર્ષનો અનુભવ જોશે. મિત્રો, ઓફિસર એક્ઝિક્યુટિવ ADL માટે BSc અથવા MSc કેમિસ્ટ્રીમાં 3-5 વર્ષનો અનુભવ જોશે કેમિકલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટલ એનાલાઇસિસમાં. મિત્રો, એક્ઝિક્યુટિવ R&D માટે મિત્રો MSc નો ઓર્ગેનિક કેમિસ્ટ્રી 3-6 વર્ષનો R&Dમાં અનુભવ જોશે. એક્ઝિક્યુટિવ એન્ડ અસિસ્ટન્ટ મેનેજર માટે મિત્રો BE કેમિકલ અથવા ડિપ્લોમા ઇન કેમિકલ પોસ્ટ ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી માટે 3-10 વર્ષનો અનુભવ જોશે. એક્ઝિક્યુટિવ તથા અસિસ્ટન્ટ મેનેજર માટે એના માટે BE ઇન કેમિકલ કરેલો હોય છે 3-5 વર્ષનો અનુભવ સાથે. મિત્રો, એના માટે તમે તમારું રિઝ્યુમ મોકલવાનું રહેશે HR Parekh@gfl.co.in. ઠીક છે મિત્રો, તો તમારે આ બધી થતી જોબની જાણકારી. આગળ વધીએ મિત્રો, તો આશા કરું છું તમને વિડીયો પસંદ આવ્યો છે. લાઇક કરજો, શેર કરજો, એનાથી તમારા મિત્રોને પણ જાણકારી મળી રહે. જય હિન્દ, જય ભારત.